સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્યની અંદર આપણે અગાઉ ચર્ચાઓ કરી કે આ છેલ્લે આપણે જોઈ લીધું ગુફા સ્થાપત્ય, જેમાં ગુજરાતની ગુફાઓ 8 જેટલી ગુફાઓનો પરિચય આપણે મેળવ્યો. ત્યારબાદ હવે આવે છે રથ મંદિરો. તો આ શબ્દ સાંભળતા જ આપણને કંઈક એવું લાગે કે રથ મંદિરો એટલે કંઈક રથ આકારના હોય, તો એવા મંદિરોને રથ મંદિરો કહેવામાં આવે. મોટા ભાગે આ જે ભાગ જે છે, આ મંદિરો જે આપણને જોવા મળે, મંદિરો દક્ષિણ ભારતની અંદર, સ્પેશિયલી તમિલનાડુનો જે વિસ્તાર છે, તમિલનાડુના વિસ્તારોમાં આવા મંદિરો આપણને જોવા મળે. તો અહીંયા આગળ કીધેલું છે કે આ મંદિરોનું નિર્માણ કાર્ય માત્ર ને માત્ર એક જ પથ્થરમાંથી કોતરી અને પલ્લવ વંશ દ્વારા એનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું. તો રથ મંદિરો જે છે, રથ મંદિરોનું નિર્માણ કાર્ય કોના દ્વારા થયું? તો કે પલ્લવ વંશ દ્વારા. આ મંદિરો જે હતા, રથ મંદિરો, એ રથ મંદિરોને પાંડવોના નામ આપવામાં આવ્યા છે. એમાં સૌથી મોટામાં મોટું રથ મંદિર હતું, એ સૌથી મોટામાં મોટું રથ મંદિર એ યુધિષ્ઠિરનું, અને સૌથી નાનામાં નાનું રથ મંદિર એ દ્રૌપદીનું મંદિર હતું. અહીંયા આગળ બીજા ઘણા બધા પ્રખ્યાત મંદિરો છે, જેને કહેવામાં આવે છે કાંચી. કાંચી એટલે કાંચીપુરમ. એ કાંચીપુરમ ખાતે આવેલા બે મંદિરો, એમાં કૈલાસનાથનું મંદિર અને વેંકટ પેરુમલનું મંદિર પણ પ્રખ્યાત છે. તો અહીંયા આગળ રથ મંદિરોની ચર્ચા થઈ. રથ મંદિરોની અંદર આપણે જોઈ ગયા કે રથ આકારના જે મંદિરો દેખાતા હોય એને રથ મંદિર કહેવામાં આવે. સૌથી વધારે પ્રમાણમાં આ રથ મંદિરો તમિલનાડુની અંદર આવેલા છે, જેની અંદર આપણે જોયું સૌથી મોટામાં મોટું મંદિર જે છે એ યુધિષ્ઠિરનું, અને સૌથી નાનામાં નાનું મંદિર એ દ્રૌપદીનું મંદિર છે. આવા જ બીજા મંદિરો, કૈલાસનાથનું મંદિર અને વેંકટ પેરુમલનું મંદિર પણ કાંચીની અંદર આવેલા છે. કાંચી એટલે કાંચીપુરમ. હવે અહીંયા આગળ પલ્લવ વંશ હતો, એવી જ રીતે ઘણા બધા વંશો ત્યાં આગળ આવ્યા. એમને સ્પેશિયલ પોતાની રાજધાની બનાવી, અને રાજધાની બનાવી અને એ પ્રદેશને એકદમ આગળ પડતો વિશ્વની અંદર સ્થાન પામે એના માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. એમાં સૌથી પહેલાં પલ્લવ વંશ હતો. એ પલ્લવ વંશે પોતાની રાજધાની તરીકે કોની પસંદગી ઉતારી હતી? તો કે કાંચી. કાંચી એટલે કાંચીપુરમ. અને ત્યારબાદ આવ્યો ચોલવંશ, જે ચોલવંશની ચર્ચાઓ આપણે દ્રવિડ શૈલીની અંદર પણ કરી ગયા કે સાતવાહન વંશ પછી ચોલવંશ જે હતો એ ચોલવંશે એ દ્રવિડ શૈલીને આગળ પડતું સ્થાન આપ્યું. એમ અહીંયા આગળ હવે પલ્લવ વંશ પછી આવે છે ચોલવંશ. એ ચોલવંશની રાજધાની કઈ હતી? તો કે થંજાવુર. તો આ પ્રશ્નો એમસીક્યુમાં ઘણી વખત પૂછાયેલા છે કે પલ્લવ વંશની રાજધાની કઈ અને ચોલવંશની રાજધાની કઈ. તો એના માટે શોર્ટકટ ફોર્મ્યુલા અહીંયા આગળ તમને આપેલી છે, જેને આપણે ઓળખીશું પકા ચોથ, યાની કે પ એટલે પલ્લવ વંશ અને કા એટલે કાંચી, ચોલવંશ એટલે કે થંજાવુર, થંજાવુર એટલે કે તાંજોર, જેને આપણે અત્યારે ઓળખીએ છીએ. તો એ બાબતની વિગતે અહીંયા આગળ નોંધ લીધા પછી હવે મહાબલ્લીપુરમ શબ્દ આવે છે. મહાબલ્લીપુરમના રથ મંદિરો અથવા તો મંડપો એ પણ પ્રખ્યાત છે. આ મહાબલ્લીપુરમ કઈ જગ્યાએ આવ્યું, કેમ નામ પડ્યું, કઈ જગ્યા હાલમાં જોવા મળે? તો કે તમિલનાડુ છે. તમિલનાડુથી આપણે ચેન્નઈ જઈએ, ચેન્નઈથી 55 કિલોમીટર દૂર આપણે જઈએ ત્યારે આપણને બંગાળની ખાડી પાસે મહાબલ્લીપુરમ જોવા મળે. આ મહાબલ્લીપુરમ એ શું છે? તો કે મહામલના ઉપનામ ઉપરથી નામ પડી ગયું મહાબલ્લીપુરમ, કે જે ખૂબ જ શક્તિશાળી રાજા હતો. એનું નામ એને કહેવામાં આવે નરસિંહવર્મન પ્રથમ, કે જે કયા વંશનો રાજવી હતો? તો કે પલ્લવ વંશનો રાજવી નરસિંહવર્મન પ્રથમ. જોજો હું બોલું છું, એનું રીઝન એવું છે કે આ નરસિંહવર્મન પ્રથમ એ બે જગ્યાએ આવે છે, પણ બંનેના વંશ અલગ છે. પલ્લવ વંશનો રાજવી નરસિંહવર્મન પ્રથમ ના ઉપનામ ઉપરથી મહાબલ્લીપુરમ, યાની કે મહામલ એટલે કે ખૂબ જ શક્તિશાળી, આવા રથ મંદિરોનું નિર્માણ કાર્ય અહીંયા આગળ પણ થયું, કે જેને સ્પેશિયલ મહાબલ્લીપુરમને મંદિરોના શહેર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ મહાબલ્લીપુરમની ચર્ચાઓ, રથ મંદિરોની વિગતે ચર્ચાઓ કર્યા પછી હવે આપણે જોઈ રહ્યા છીએ બૃહદેશ્વરનું મંદિર. આ પણ એક ભારતનું અદ્ભુત કહી શકાય એવું મંદિર છે. પરીક્ષામાં 2 માર્કમાં આ પણ પૂછાયેલું છે કે બૃહદેશ્વર મંદિરનો પરિચય આપો. શું છે બૃહદેશ્વર મંદિર? ઓરિજિનલી થંજાવુરમાં આવેલું છે, તમિલનાડુના તાંજોર જિલ્લામાં આવેલું છે. નિર્માણ કાર્ય 1003-1010ના સમયગાળા દરમિયાન થયું. કોણે બંધાવ્યું? તો કે રાજ ચોલેએ બંધાવ્યું. ચોલવંશનો રાજવી રાજ પ્રથમ અથવા તો રાજ ચોલ એટલે એનું ઉપનામ રાજેશ્વર, એટલે આ બૃહદેશ્વરનું જે મંદિર છે એ બૃહદેશ્વરના મંદિરને રાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર એટલું અદ્ભુત હતું કે એ મંદિરની તુલનાઓ સમગ્ર વિશ્વમાં કોઈ પણ સાથે ન થઈ શકે, કારણ કે આખે આખું મંદિર જે હતું એ બૃહદ, યાની કે ભગવાન શિવને સમર્પિત છે.
આ મંદિરની અંદર એવું કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ કાર્ય જ્યારે થયું 1003 થી 1010 ના સમયગાળા દરમિયાન, એટલે કે અંદાજે 7 વર્ષ જેટલો સમય લાગ્યો, આખે આખું જે મંદિર હતું એ મંદિર અદ્ભુત બનાવ્યું. એટલું બધું ઊંચું, એટલે કે 65 મીટર જેટલું ઊંચું જમીનની ઊંચાઈથી, યાની કે 200 ફૂટ જેટલું ઊંચું આ મંદિર. એટલું અદ્ભુત હતું કે મંદિરના બાંધકામ દરમિયાન કોઈ પણ પ્રકારના જે કહી શકાય એવા સિમેન્ટ અથવા ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિરના પથ્થરો જે રીતે મૂકવામાં આવેલા છે કે પથ્થરોની અંદર કોતરણી કામ એવું થયેલું છે કે મંદિર આટલી ઊંચાઈ સુધી 65 મીટર જેટલું ઊંચું જઈ શક્યું છે. કોઈ જગ્યાએ સિમેન્ટનો ઉપયોગ થયો નથી. કદાચ લંડનની અંદર બિગ બેન હોય કે ઇટાલીની અંદર સ્પેશિયલી લિનિંગ ટાવર હોય, તો એ લંડનની અંદર આવેલો બિગ બેન અને ઇટાલીની અંદર આવેલા જે કહી શકાય એવા લિનિંગ ટાવરની અંદર હાલના સમયમાં અમુક આપણને ખોટખા પણ જોવા મળે કે એ જર્જરિત અવસ્થામાં થતા જોવા મળે. પરંતુ આ બૃહદેશ્વર મંદિરની અંદર આજે આટલા વર્ષો પછી પણ કોઈ પણ જાતનું નુકસાન કે એ સ્થાપત્યની અંદર કોઈ પણ જાતનું જે કહી શકાય એવી કોઈ ઈંટ કે કોઈ પથ્થર કે એવી કોઈ વસ્તુઓ ખસી ગઈ હોય એવું અજદી સુધી જોવા મળ્યું નથી. એવું અદ્ભુત બાંધકામ કોણે કર્યું? રાજરાજ પ્રથમ, એટલે કે રાજરાજ ચોલ દ્વારા આ મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું. આ મંદિર જે છે એ મંદિરની ખાસિયત એ હતી કે મંદિર તો બની ગયું, સપોઝ આ રીતનું મંદિર હતું, એ મંદિરનું નિર્માણ કાર્ય થઈ ગયું, પણ એ મંદિરના ઉપરના ભાગ ઉપર જે કહી શકાય એવો 81 ટન, યાની કે 81,000 કિલોનો એક જે કહી શકાય એવો પથ્થર મૂકવામાં આવ્યો, જેને આપણે ઓળખીએ છીએ 81 ફૂટનો જે કહી શકાય કોઈ પણ મંદિર હોય એ કોઈ પણ મંદિરના ઉપરના ભાગ ઉપર કુંભ આવેલો હોય, તો એ કુંભ મૂકવામાં આવ્યો. કેટલો કીધો? 81 ટન, યાની કે 81,000 કિલોગ્રામ. આ પથ્થર અહીંયા આગળ કુંભ મૂકવો એવું કેવી રીતે પોસિબલ બની શકે? કારણ કે મંદિર જે હતું એ તો 65 મીટર જેટલું ઊંચું હતું. એટલે સ્પેશિયલી એવું થયું કે આ મંદિરનો ટોચનો ભાગ હતો, એ મંદિરના ટોચના ભાગ ઉપર આ રીતે અહીંયાથી લોકો દ્વારા હાથી અને ઘોડાની મદદ દ્વારા આ પથ્થરને અહીંયા આગળ પહોંચાડવામાં આવ્યો અને એનો કુંભ તૈયાર થયો. 81,000 કિલોગ્રામ, 81 ટન. લગભગ આ મંદિરના નિર્માણ કાર્ય માટે થઈને એવું કહેવાય છે કે 3,100 જેટલા હાથીઓનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે આ બૃહદેશ્વરનું મંદિર તૈયાર થયું. તો દોસ્તો, આ બૃહદેશ્વર મંદિરની બાબતની ચર્ચાઓ અહીં આગળ થઈ. આ મંદિરના આગળના ભાગમાં સૌથી મોટામાં મોટું, યાની કે ભારતના સૌથી મોટા મંદિરમાંનું આ એક મંદિર, એમાં 13 માળનું ગોપુરમ. ગોપુરમ એટલે કે આગળ આપણે જોઈશું કે જે મંદિરનું રેખાચિત્ર આપણે જોઈ ગયા આગળ કે સ્તૂપનું રેખાચિત્ર હતું, એમ અહીં આગળ મંદિરનું રેખાચિત્ર આવશે. તો મંદિરના રેખાચિત્રની અંદર મંદિરમાં પ્રવેશતા પહેલાં જે એક ભાગ આવે એને ગોપુરમ કહેવામાં આવે. એટલે અહીં આગળ સ્પેશિયલી વર્ડ્સ એવો કીધેલો છે તો દક્ષિણ ભારતના મંદિરોનું પ્રવેશ દ્વાર એટલે કે ગોપુરમ, સૌથી મોટામાં મોટું ગોપુરમ પણ આ મંદિરને આપેલું છે. જોઈ લઈએ શું કહે છે બૃહદેશ્વરનું મંદિર. રાજરાજ પ્રથમે તેનું બાંધકામ કરાવ્યું. આ મંદિર 200 ફૂટ એટલે કે જમીનથી 65 મીટર જેટલું ઊંચું છે. મંદિરની ખાસિયત એ છે કે તેનો પડછાયો ક્યારેય પૃથ્વી ઉપર પડતો નથી. વિચાર કરો, આટલું મોટું મંદિર હોય એ મંદિરનો પડછાયો ક્યારેય પૃથ્વી ઉપર ન પડે, આવું કેવી રીતે બની શકે? તો એ મંદિરની એ ખાસિયત છે. તે રાજરાજ રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખાય છે. આ મંદિરને 13 માળનું સૌથી ઊંચું ગોપુરમ પણ છે અને આ મંદિરનું નિર્માણ કાર્ય રાજરાજ પ્રથમ એટલે કે રાજરાજ ચોલે 1003 થી 1010 ના સમયગાળા દરમિયાન કરાવ્યું હતું. આ મંદિરના બાંધકામમાં આશરે 7 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. તો દોસ્તો, અહીં આગળ બૃહદેશ્વર મંદિરનો વિગતે પરિચય આપણે મેળવ્યો. હવે જોઈ રહ્યા છીએ આ પણ એકદમ મહત્ત્વનો પ્રશ્ન કે જે ઘણી વખત બોર્ડની પરીક્ષામાં 2 માર્કમાં પૂછાય છે. ધ સન ટેમ્પલ ઓફ કોનાર્ક એટલે કે કોણાર્કનું સૂર્ય મંદિર. આને પહેલાં આપણે ભૂલી જઈએ કે આપણે અત્યારે શું ભણવા માટે જઈ રહ્યા છીએ. અહીંયા એક થોડીક તમને સમજાવું એ વસ્તુઓ તમે જોઈ લો. જુઓ, અહીંયા આગળ આપણને આ એક ડીશ દેખાય છે. આ ડીશ જે છે એ ડીશની અંદર પૂરી પડેલી છે. કેટલી પૂરીઓ છે? તો કે 13 જેટલી પૂરીઓ છે. અહીંયા આગળ આપણને સૂર્યદેવ દેખાય છે.
અહીંયા આગળ જોઈએ છે તો આપણને એક મીઠાઈ દેખાય છે, પણ મીઠાઈ કાજુ કતરી કે ગુલાબજાંબુ નથી, પણ કેવી મીઠાઈ છે તો કે આ તો બંગાળી મીઠાઈ છે. ઓકે, આ એક ડીશ છે, ડીશની અંદર 13 જેટલી પૂરીઓ છે, એમની અંદર આપણને બંગાળી મીઠાઈ દેખાય છે, અને બાજુમાં પાણી નથી, પરંતુ આપણને પીવા માટે શું આપેલું છે તો કે પીવા માટે આપણને ગંગાજળ આપેલું છે. તો આટલી વસ્તુ આપણે યાદ રાખીએ તો આપણને કોણાર્કનું સૂર્ય મંદિર આખું આવડી જાય. તો જોઈ લઈએ શું કહેવા માગે છે. આખે પહેલી શરૂઆત કરીએ અહીંયા આગળ કે આ મંદિર જે છે એ કોણ વત્તા અર્ક, ગુજરાતી ભાષામાં આપણે સંધિ છૂટી પાડીએ તો અહીંયા આગળ થશે કોણ વત્તા અર્ક. કોણ વત્તા અર્ક એટલે અહીંયા ખૂણો, કોણ એટલે ખૂણો અને અર્ક એટલે સૂર્ય, સૂર્યદેવને સમર્પિત એવું આખે આખું મંદિર છે. આ મંદિર કારણ કે નામ જ એનું શું છે તો કે સૂર્ય મંદિર, તો સૂર્ય મંદિર કોને સમર્પિત હોય તો કે સૂર્યદેવને સમર્પિત હોય. આ મંદિર જે છે એ 90 અંશના ખૂણે બનાવવામાં આવેલું છે. સ્પેશિયલી કઈ જગ્યાએ મંદિર આવેલું છે, તમને મને આ બધું સાંભળ્યા પછી એવું થાય કે આપણે એ મંદિર જોવું છે, તો પણ આવેલું કઈ જગ્યાએ છે તો અહીંયા આગળ જોતા જઈએ. આ ડીશ એટલે ઓડિશા, ઓડિશાનો પુરી જિલ્લો, પુરી જિલ્લો એટલે કે જગન્નાથપુરી, ઓડિશા જિલ્લાના જગન્નાથપુરી પાસે, બંગાળના અખાત પાસે અથવા બંગાળની ખાડી પાસે. તો અહીંયા આગળ ખબર પડી ગયા મંદિર ક્યાં આવ્યું, તો કે ઓડિશાના પુરી જિલ્લાના બંગાળના અખાત પાસે આ કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. આખું મંદિર કોને સમર્પિત છે તો કે સૂર્યદેવને સમર્પિત છે. હવે જોઈએ છે કે આ બીજી ખાસિયત શું છે, તો કે આ મંદિર આ એક શું છે, તો કે આ એક આપણે જમવાનું નથી, જમતા પહેલાં આપણે શું કરીએ તો કે ભગવાનને પ્રસાદી ધરીએ, તો કે આ શું છે તો કે આ એક પ્રસાદ છે. કોનો પ્રસાદ છે તો પહેલાં પ્રથમ આપણે ભગવાનને ધરવો પડે. કયા ભગવાનનો પ્રસાદ છે તો કે આ પ્રસાદ એ નરસિંહ ભગવાનનો પ્રસાદ છે. પ્રથમ આપણે કોને ધરવો પડે તો કે નરસિંહ ભગવાનને ધરવો પડે. તો અહીંયા આગળ જોઈએ છીએ કે આ મંદિરનું નિર્માણ કાર્ય કોણે કરાવ્યું, તો કે આ મંદિરનું નિર્માણ કાર્ય ગંગવંશનો રાજવી. કયો વંશ, તો કે ગંગવંશનો રાજવી. અહીંયા આગળ જે રાજવી હતો એ કોણ હતો, તો કે પલ્લવ વંશનો રાજવી હતો. કોણ હતો, તો કે નરસિંહવર્મન પ્રથમ, પલ્લવ વંશ, તો કે મહાબલીપુરમ. એવી જ રીતે અહીંયા આગળ ગંગવંશનો રાજવી કોણ, તો કે નરસિંહવર્મન પ્રથમ. એ નરસિંહવર્મન પ્રથમ દ્વારા આ મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું. આ મંદિર જે છે એ મંદિર કેટલા મંદિરની કઈ સદીમાં એનું બાંધકામ થયું, તો કે મંદિર જે છે મંદિરનું નિર્માણ કાર્ય 13મી સદીમાં થયું. તો દોસ્તો આના ઉપરથી આપણે બધી ચર્ચાઓ બધી વિગતે વસ્તુને યાદ રાખી શકીએ. બીજી મહત્વની વાત કે આ મંદિર જે છે એ મંદિર આખે આખું કાળા પથ્થરમાંથી બનાવેલું હતું, એટલે આ મંદિરને કાળા પેગોડાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળા પેગોડા, ઘણી વખત પ્રસંગ ટ્વિસ્ટ કરીને પૂછેલો હોય કે કાળા પેગોડાના મંદિરનો પરિચય આપો, તો એ જ થશે કોણાર્કનું સૂર્ય મંદિર. તો અહીંયા આગળ ખ્યાલ આવી ગયો, ફરી એક વખત જોઈ લે ફટાફટ. આ ડીશ એટલે કે ઓડિશા જિલ્લાના અહીંયા આગળ જોઈએ, ઓડિશા રાજ્યના પુરી જિલ્લાના બંગાળના અખાત પાસે, બંગાળની ખાડી પાસે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિર જે કહી શકાય એનું બાંધકામ ગંગવંશના રાજવી નરસિંહવર્મન પ્રથમ દ્વારા આ મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું. આ મંદિર સૂર્યદેવને સમર્પિત છે, જે મંદિરનું નિર્માણ કાર્ય 13મી સદીમાં થયું. હવે આ મંદિર જે છે એ મંદિર આખું રથ આકારનું છે, એટલે કે આ મંદિરને રથ ખેંચી રહ્યો હોય એવું લાગે છે. તો રથની અંદર હંમેશા કોણ હોય, તો કે ઘોડા. આ મંદિરને 7 ઘોડા ખેંચી રહ્યા છે, સાથે સાથે આ મંદિરની અંદર 12 જેટલા પૈડા આવેલા છે, યાની કે ચક્ર. એક રથ હોય એ રથ, તો કે 7 ઘોડા ખેંચે, એ રથ કેટલા પૈડાનો છે, તો કે 12 પૈડાનો છે. આ 12 પૈડાની અંદર 8 ચક્ર આવેલા છે, 8 ચક્ર અથવા તો આરા. તો અહીંયા આગળ તમે આરા યાદ રાખશો તો વધારે સમજાશે. તો અહીંયા આગળ જોતા જઈએ કે આ મંદિર જે છે સૂર્યદેવને સમર્પિત છે, આખે આખું મંદિર રથ આકારનું છે. આ રથની અંદર 7 ઘોડાઓ આ રથને ખેંચી રહ્યા છે, જેની અંદર 12 જેટલા પૈડાઓ આવેલા છે, જેની અંદર દરેક પૈડાની અંદર 8 જેટલા આરા આવેલા છે. હવે અહીંયા શું સમજવાનું છે, તો કે 7 ઘોડા એ 7 ઘોડા એ 7 વારનું સૂચન કરે છે. એમની અંદર આવેલા 12 પૈડા એ 12 મહિનાનું સૂચન કરે છે, અને એમની અંદર આવેલા 8 આરા એ 8 પ્રહરનું સૂચન કરે છે.
તો અહીંયા આગળ પ્રહર એટલે આપણને ખબર પડવી જોઈએ કે દિવસમાં એક પ્રહર જે છે એ 3 કલાકનો હોય તો 8 પ્રહર એટલે શું થશે આપણા માટે 8 તરી અને 24 કલાક. તો દોસ્તો અહીંયા આગળ કોણાર્કનું સૂર્ય મંદિર એકદમ અદ્ભુત અને પરીક્ષાની અંદર 100% પૂછાય એવો પ્રશ્ન આપણા માટે છે. અહીંયા આગળ ફરી એક વખત જોઈ લઈએ, ઓડિશા રાજ્યના પુરી જિલ્લાના જગન્નાથપુરી એટલે પુરી, ઓડિશા રાજ્યના પુરી જિલ્લાના બંગાળના અખાત પાસે આ મંદિર આવેલું છે, જેનું નિર્માણ કાર્ય નરસિંહવર્મન પ્રથમ દ્વારા થયું. 13મી સદીમાં એનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું. એ રાજવી ગંગવંશનો રાજવી હતો. સાથે સાથે આ મંદિર કાળા પથ્થરમાંથી બનાવેલું હોવાને કારણે એને કાળા પેગોડાના મંદિર તરીકે ઓળખવામાં આવે. આ મંદિર જે છે એ મંદિર આખું રથ આકારનું છે, જેની અંદર 7 ઘોડાઓ છે કે જે 7 ઘોડાઓ 7 વારનું સૂચન કરે છે, જેમાં 12 પૈડાઓ આવેલા છે કે જે 12 મહિનાનું સૂચન કરે છે, અને જેની અંદર 8 આરા, દરેક પૈડાની અંદર 8 આરા આવેલા છે, જે 8 આરા એ 8 પ્રહરનું સૂચન કરે છે. આખું મંદિર એ કાળા પથ્થરમાંથી બનાવેલું હોવાને કારણે એને કાળા પેગોડાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. દોસ્તો આ વધારાની ચર્ચાઓ છે તમારી ટેક્સ્ટબુકમાં માત્ર એક જ લાઇનમાં આપેલું છે, પણ કોણાર્કનું સૂર્ય મંદિર આપણને 2 અથવા 3 માર્કમાં પૂછાય ત્યારે આ બધી બાબતો લખવાની થાય. તો અહીંયા આગળ આપણે રથ મંદિરો, બૃહદેશ્વરનું મંદિર, મહાબલ્લીપુરમ અને કોણાર્કના સૂર્ય મંદિર વિશેનો પરિચય મેળવ્યો. ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્યમાં આપણે અગાઉ ચર્ચાઓ કરી ગયા અને એની અંદર આપણે લાસ્ટમાં જોયેલું હતું કોણાર્કનું સૂર્ય મંદિર. હવે આવે છે જૈન મંદિરો. આપણે અગાઉ પણ જોયેલું હતું કે સમગ્ર વિશ્વની અંદર ઘણી બધી જાતિના લોકો વસવાટ કરે છે, ઘણા બધા ધર્મ પાળનારા લોકો વસવાટ કરે છે. એમની અંદર આપણે જોઈએ તો હિન્દુ ધર્મ હોય તો હિન્દુ ધર્મની અંદર મંદિરોની વિશેષતા હોય, મુસ્લિમ લોકો હોય તો એમની અંદર મસ્જિદની વિશેષતાઓ હોય, ક્રિશ્ચન ધર્મ પાળનારા લોકો જે હોય એમના માટે ચર્ચ મહત્ત્વનું હોય, એમ જે લોકો જૈન સંપ્રદાય પાળતા હોય એમના માટે દેરાસરો હોય એ મહત્ત્વના હોય, અને બૌદ્ધ ધર્મ માટે સ્તૂપો. તો આવા સમગ્ર ભારતની અંદર કેટલા જૈન મંદિરો અને કઈ જગ્યાએ આવેલા છે, જેનું નિર્માણ કાર્ય કોના દ્વારા કરવામાં આવેલું, એમની વિગતે વાત અહીંયા આગળ કરેલી છે. તો આપણે બધાને ખબર છે કે જૈન મંદિરોની વાત આવે તો એ તો ગરવા ગિરનારની ઉપર આપણે જઈએ ત્યાં આગળ પણ આપણને જૈન મંદિરો જોવા મળે. એમ સૌ વિશેષ પ્રખ્યાતમાં જૈન મંદિરો જો કોઈ જગ્યાએ આવેલા હોય તો એ આબુ ઉપર આપણે જઈએ ત્યારે આબુ ઉપર આવેલા દેલવાડાના દેરા. આ દેલવાડાના દેરાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો એ સમયે ગુજરાતના પ્રથમ મંત્રી હતા, એનું નામ હતું વિમલ શાહ. એ વિમલ શાહે સૌ પ્રથમ આ દેલવાડાના દેરાનું નિર્માણ કરાવ્યું, જેનું નામ થઈ ગયું વિમલ વસહી, જેને વિમલ વસહી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજા જે વ્યક્તિ હતા, યાની કે બીજા મંત્રી ગુજરાતના, એક બીજા મંત્રીનું નામ હતું વસ્તુપાળ. એ વસ્તુપાળે બંધાવેલા જૈન દેરાસરો જે લુણ વસહી તરીકે ઓળખાય છે. તો આ 2 પ્રશ્નો આપણા માટે એવા થયા કે જે MCQમાં આપણને પૂછાઈ શકે. લુણ વસહી એટલે કે વસ્તુપાળ દ્વારા બંધાવેલા, અને ત્યારબાદ બંધાવેલા વિમલ શાહ દ્વારા બંધાવેલા વિમલ વસહી, આ દેરાસરોનું નિર્માણ કાર્ય એ એમના દ્વારા થયું. ગુજરાતમાં જૈન દેરાસરો સૌથી વધારે પાલિતાણાની અંદર જોવા મળે, સાથે સાથે પંચાસરા મંદિર જે છે એ પંચાસરા મંદિર એ શંખેશ્વરમાં આવેલું છે, જ્યાં આગળ બહુચરાજી માતાજીનું મંદિર પણ છે શંખેશ્વરમાં, જે આ જ પાઠમાં આપણે જોવાના છીએ ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો એમની અંદર પણ એનો સમાવેશ થાય છે. હવે જોઈએ છે કે વિમલ વસઈએ જ્યારે દેલવાડાના દેરાનું નિર્માણ કાર્ય કરાવ્યું ત્યારે રાજસ્થાનની અંદર આવેલા દેલવાડા દેરાની અંદર ટોટલ 5 જેટલા મંદિરો બંધાવ્યા. એમાં 5 જેટલા મંદિરોની અંદર જે પહેલું મંદિર જે છે એમની અંદર આદિનાથ ભગવાનની મૂર્તિ મૂકવામાં આવી. આદિનાથ ભગવાન એણે ભગવાન શ્રી કૃષ્ણના સમકાલીન ગણવામાં આવે છે. અત્યાર સુધીની અંદર જૈન સંપ્રદાયની અંદર 24 જેટલા તીર્થંકરો થઈ ગયા, એમાં સૌથી પહેલાં પહેલાં ઋષભદેવ, આદિનાથ અને 24માં તીર્થંકર જે હતા એ 24માં તીર્થંકર કોણ? તો કે મહાવીર સ્વામી. એવી રીતે આદિનાથ જે ભગવાન હતા એ આદિનાથ ભગવાનની ત્યાં આગળ મૂર્તિ મૂકવામાં આવી. અહીંયા આગળ આદિનાથ ભગવાન અને 20 જેટલા તીર્થંકરો જે હતા એઓ ત્યાં આગળ નિર્માણ પામ્યા, એટલે કે મૃત્યુ પામ્યા, મોક્ષમાં ગયા. તો આદિનાથ ભગવાનની જે મૂર્તિ પ્રથમ મંદિરની અંદર મૂકવામાં આવેલી છે એ મૂર્તિની અંદર જે આંખો જોવા મળે છે એ આંખોની અંદર ઓરિજિનલ હીરાઓ મૂકવામાં આવેલા છે. ત્યારબાદ આદિનાથ ભગવાનની મૂર્તિની અંદર જે ગળાની અંદર જે હાર પહેરાવેલો છે એ એકદમ ઓરિજિનલ હીરાઓથી બનાવેલો છે. તો આ અહીંયા આગળ દેલવાડાના દેરાની અંદર અદ્ભુત જેટલા આ 5 મંદિરોનું નિર્માણ કાર્ય, એ જૈન મંદિરોનું નિર્માણ કાર્ય ગુજરાતના પ્રથમ મંત્રી દ્વારા કરવામાં આવેલું.
દેલવાડાની અંદર 5 જેટલા મંદિરો આવેલા જેમાં આદિનાથની મૂર્તિ છે. અહીં મહાવીર સ્વામી પણ પધારેલા હતા, સાથે સાથે અહીં કેટલાક મુનિઓ આવ્યા અને મોક્ષ પણ પ્રાપ્યા. એવી રીતે આ જૈન મંદિરો એ જૈન સંપ્રદાય માટે થઈ અને બહુ મહત્ત્વની વસ્તુ ગણાય છે. ત્યારબાદ જોવા માટે જઈ રહ્યા છે એ છે મીનાક્ષી મંદિર. તો મીનાક્ષી મંદિર વિશે તમારે કોઈ વિગતે પરીક્ષાની અંદર લખવાનું આવતું નથી, માત્ર એટલી જ બાબતો આવે છે કે મીનાક્ષી મંદિર કઈ જગ્યાએ આવ્યું, તો કે મદુરાઈની અંદર. અને સમગ્ર ભારતની અંદર 4 ગોપુરમ ધરાવતું મંદિર કયું, તો કે મદુરાઈ. ગોપુરમ એટલે સામાન્ય ગામઠી ભાષાની અંદર એવું કહેવામાં આવે કે દરવાજાઓ. આપણું ઘર હોય તો આપણા ઘરની અંદર દરવાજો એક જ હોય, ફળિયું પડતું હોય, ફળિયાજાની આગળ દરવાજો એક જ પડે. એવી રીતે કોઈ પણ મંદિર હોય તો એ મંદિરની અંદર પ્રવેશદ્વાર, આપણે ગુજરાતની અંદર જોઈએ તો મોટાભાગના મંદિરોની અંદર એક જ પ્રવેશદ્વાર હોય, પણ દક્ષિણ ભારતના મંદિરોની અંદર તમે જશો એટલે તમિલનાડુમાં આવેલું આ મીનાક્ષી મંદિર, એ મીનાક્ષી મંદિરની અંદર 4 પ્રવેશદ્વાર છે. એ પ્રવેશદ્વાર કે જેને દક્ષિણ ભારતની અંદર ગોપુરમ તરીકે ઓળખવામાં આવે. આપણે જોયું કે દક્ષિણ ભારતના મંદિરોનું પ્રવેશદ્વાર એને કહેવામાં આવે ગોપુરમ. તો 4 ગોપુરમ ધરાવતું મંદિર કયું, તો કે મીનાક્ષી મંદિર. આ બહુ અદ્ભુત છે. મીનાક્ષી મંદિર 160 ફૂટ જેટલું ઊંચું છે. આ મંદિરનું નિર્માણ કાર્ય 16મી સદીમાં થયું અને એ મંદિર દ્રવિડ શૈલીમાં બનાવવામાં આવ્યું. આ મંદિરની અંદર 160 ફૂટની ઊંચાઈ ઉપર 33,000 જેટલી મૂર્તિઓ મૂકવામાં આવી. વિચાર તો કરો, 33,000 મૂર્તિઓ, 1, 2, 3, 4 નહીં, 33,000 મૂર્તિઓ. ભગવાન શિવ પોતે હતા, એ ભગવાન શિવ એ એક રૂપ, એક સ્ત્રીનું રૂપ જોઈને આકર્ષાઈ ગયા અને સ્વર્ગલોકમાંથી પૃથ્વીલોક ઉપર આવ્યા, અને પૃથ્વીલોક ઉપર આવી અને આજે મીનાક્ષી હતા, એ મીનાક્ષીને પોતે લગ્ન માટેનો પ્રસ્તાવ મૂક્યો અને એ પ્રસ્તાવ એ મીનાક્ષીએ સ્વીકાર કર્યો. એ મીનાક્ષી દેવી એ જ પાર્વતીનું રૂપ, અને એ પાર્વતીની મૂર્તિ ત્યાં આગળ આવેલી છે. એનાથી આગળ થોડા જઈએ તો ગણપતિજીની મૂર્તિ છે, જે એક જ પથ્થરમાંથી કંડારવામાં આવેલી છે. ઘણા સમય સુધી ભગવાન શંકર અને પાર્વતીજી અહીં આગળ રહ્યા, અને પછી એ ફરી પાછા પોતે અહીં આગળ પોતાનું આધિપત્ય જમાવી અને પછી પોતે સ્વર્ગલોકમાં ગયા હોય, એવી પણ એક દંતકથા પ્રચલિત છે. તો એવું મીનાક્ષી મંદિર એ શ્રેષ્ઠ વિશેષતા ધરાવતું દક્ષિણ ભારતનું આ એક મીનાક્ષી મંદિર. એ બાબતની નોંધ લીધા પછી હવે આપણે જોઈ રહ્યા છીએ મોઢેરાનું સૂર્ય મંદિર. તો દોસ્તો, સમગ્ર ભારતની અંદર ટોટલ 3 જેટલા મંદિરો છે કે જે સૂર્યદેવને સમર્પિત છે. એમાંનું પહેલું આપણે જોયું કોણાર્કનું સૂર્ય મંદિર, બીજું આવે છે મોઢેરાનું સૂર્ય મંદિર, અને ત્રીજું આવેલું છે કચ્છની અંદર કોટેશ્વરનું મંદિર. જે કોટેશ્વરનું મંદિર જે છે એ પણ સૂર્યદેવને સમર્પિત છે, પરંતુ એ તમારા સિલેબસમાં નથી એટલે આપણે એમની કોઈ વિગતે ચર્ચાઓ કરતા નથી. તો જોઈએ છીએ પરીક્ષાની અંદર કાં તો કોણાર્કનું સૂર્ય મંદિર હોય અથવા એના ઓપ્શનની અંદર મોઢેરાનું સૂર્ય મંદિર હોય. તો મોઢેરાનું સૂર્ય મંદિર પણ કોણાર્કના સૂર્ય મંદિરની જેમ અદ્ભુત છે. જે ગુજરાતની અંદર આવ્યું છે લગભગ બધા લોકોને ખબર જ હશે કઈ જગ્યાએ, તો આપણને બધાને ખબર છે કે મોઢેરાની અંદર. તો મોઢેરાનું સૂર્ય મંદિર જે છે એમનું નિર્માણ કાર્ય કોણે કરાવ્યું? અહીંયા તો પહેલો પ્રશ્ન આપણને એ થાય કે મોઢેરાનું સૂર્ય મંદિર બંધાવ્યું કેવી રીતે, શા માટે બંધાવ્યું? તો એ ખ્યાલ છે કે સોમનાથ મંદિર જે હતું, એ સોમનાથ મંદિરની અંદર 17મી વખત જ્યારે મહંમદ ગઝનવી જે છે એ હુમલો કરે છે અને સોમનાથ મંદિરને લૂંટવા માટે આવે છે, ત્યારે એ સમયે જ્યારે 17મી વખત હુમલો નથી થતો, 16 વખત તો સોમનાથનું મંદિર લૂંટાઈ ગયું હતું, ત્યારે 16મી વખત જ્યારે લૂંટાયું ત્યારે ગુજરાતનો રાજવી હતો ભીમદેવ પ્રથમ, એટલે ભીમદેવ સોલંકીના નામથી આપણે એને ઓળખીએ છીએ. આ ભીમદેવ સોલંકીએ જે તે સમયે એવી વાત કરી કે જો આ વખતે હું સોમનાથના મંદિરને લૂંટતું બચાવીશ, મહંમદ ગઝનવીથી લૂંટતું બચાવીશ, તો જો એ બચી જશે તો હું અહીંયા આગળ મોઢેરાની અંદર સૂર્ય મંદિરનું નિર્માણ કાર્ય કરાવીશ. તો એ યાદની અંદર 17મી વખત ભીમદેવ સોલંકી જે છે એ ભીમદેવ સોલંકી મહંમદ ગઝનવીને અહીંયાથી પાછો કાઢે છે, સોમનાથ મંદિરને લૂંટવા નથી દેતો. એ વિજેતા, એ જીત પ્રાપ્ત થતાં જ એ મોઢેરાની અંદર સૂર્ય મંદિરનું નિર્માણ કાર્ય કરાવે છે. ઘણી બધી દંતકથાઓ પ્રચલિત છે આ મોઢેરાના સૂર્ય મંદિર માટે થઈ, કે રામના 2 દીકરા લવ અને કુશ જ્યારે વિખૂટા પડી જાય છે ત્યારે વાલ્મીકી ઋષિ દ્વારા એને યજ્ઞ કરવાનું કહેવામાં આવે છે, અને યજ્ઞ કરે છે એ પુષ્પાવતી નદીના કિનારે યજ્ઞ થાય છે. એ યજ્ઞના લીધે લવ અને કુશનું ફરી પાછું મિલન થાય છે અને એ મિલનથી અહીં આગળ સૂર્ય મંદિરનું નિર્માણ થાય છે. આવી ઘણી બધી દંતકથાઓ પ્રચલિત છે. એવું પણ કહેવાય છે કે રામ અને રાવણ જે છે એનું યુદ્ધ જ્યારે થાય છે ત્યારે એ રામ રાવણના યુદ્ધની અંદર ભગવાન રામનો જ્યારે વિજય થાય છે ત્યારે ભગવાન રામ જે છે એ પોતે પોતાના ગુરુ પાસે જઈ, વશિષ્ઠ પાસે જઈ અને પોતે એવી વાત કરે છે કે હવે આ પાપમાંથી મારે પ્રાયશ્ચિત કઈ રીતે કરવું, હું કઈ રીતે મુક્ત થાવ. તો એના માટે વશિષ્ઠ ઋષિ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ
આ જગ્યાએ એ કુંડની અંદર પોતે સ્નાન કરશે તો એ આ રાવણને જે મારે છે એમાંથી એ પોતે પ્રાયશ્ચિત રૂપે બહાર નીકળી જશે. તો એ મોઢેરાનું સૂર્ય મંદિર એના આગળના ભાગ ઉપર આવેલો એક કુંડ છે, એ કુંડનું નામ રામકુંડ તરીકે એને ઓળખવામાં આવે છે. ઘણી બધી દંતકથાઓ છે. તો અહીં આગળ જોઈએ છે મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરાનું સૂર્ય મંદિર ઓરિજિનલી બંધાવ્યું આપણને ખબર પડી ગઈ ભીમદેવ સોલંકી, ભીમદેવ પ્રથમ દ્વારા. તો કે સોલંકી યુગનું શાસન ગુજરાતમાં ક્યારે હતું? તો ગુજરાતની અંદર સોલંકી યુગનું શાસન 942 થી લઈને 1307નો સમય, એ દરમિયાન ગુજરાતની અંદર સોલંકી યુગનું શાસન હતું. એ યુગની અંદર એ એક જે કહી શકાય એવું સુવર્ણ યુગ ગણાતો હતો. પુષ્પાવતી નદીના કિનારે ભીમદેવ સોલંકી દ્વારા 1026ની સાલમાં મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ થયું, જે મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ ખાતે આવેલું છે. મંદિરનું નિર્માણ આખે આખું ઈરાની શૈલીમાં થયેલું છે. આ મંદિર જે છે એની અંદર જે મૂર્તિઓ મંદિર બનાવવામાં આવ્યું, અદ્ભુત મંદિર બનાવ્યું, આખે આખું રેતી જન્ય પથ્થરોથી મંદિર બનાવવામાં આવ્યું. કોઈ પણ જગ્યાએ ચૂનાનો પથ્થર અથવા તો સિમેન્ટનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. રેતીઓ પથ્થર જેને કહેવામાં આવે, આવા રેતિયા પથ્થરમાંથી મંદિરનું નિર્માણ કાર્ય થયું. ઘણી બધી મૂર્તિઓ મૂકવામાં આવી, દેવી દેવતાઓની મૂર્તિ, ભગવાન સૂર્યની 12 જેટલી મૂર્તિઓ પણ એમાં અંકિત કરવામાં આવી. આવું અદ્ભુત મંદિર મોઢેરાનું સૂર્ય મંદિર. મંદિરમાં ભગવાન સૂર્યનારાયણની 12 જેટલી મૂર્તિઓ મૂકવામાં આવી. મંદિરના ગર્ભગૃહમાં સૂર્યની મૂર્તિ મૂકવામાં આવી. અહીંયા આગળ મંદિર હોય, સ્પેશિયલી આ મંદિર છે, આ મંદિરની અંદર આગળનો ભાગ હોય તો અહીંયા આગળ એક જે કહી શકાય એવો સભામંડપ બનાવવામાં આવ્યો. અહીંયા આગળ જ્યારે સૂર્ય જે છે સૂર્ય પોતાનું કિરણ જ્યારે ફેંકે ત્યારે એ સૂર્યનું કિરણ અહીંયા સભામંડપમાંથી થઈ અને અહીંયા આગળ આવેલી ભગવાન સૂર્યનારાયણની મૂર્તિ ઉપર પડે. એ ભગવાન સૂર્યનારાયણની મૂર્તિ ઉપર એક મુગટ હોય, એ મુગટ કેવો? તો કે મણીથી ભરેલો મુગટ. એ મુગટ ઉપર પડતા જ આ હીરાઓ ચમકી ઉઠે અને સમગ્ર મંદિરની અંદર એક નયનરમ્ય દ્રશ્ય ખડું થાય. આવી અદ્ભુત રચના ભીમદેવ સોલંકીએ એ જમાનામાં કરી. તો આ મંદિર જે છે એ મંદિરની અંદર આવેલું ગર્ભગૃહ, ગર્ભગૃહ એટલે શું છે? તો કે મંદિરના રેખાચિત્રમાં આપણે જોવાના છીએ આગળ કે જે જગ્યાએ એક લંબચોરસ અને અંધકારયુક્ત જે ઓરડો હોય એ ઓરડાને ગર્ભગૃહ કહેવામાં આવે કે જેની અંદર કોઈ પણ ભગવાનની મૂર્તિ બિરાજમાન હોય, જેને ગુજરાતની અંદર ગભારો પણ કહેવામાં આવે અને ગર્ભગૃહ કહેવામાં આવે. મંદિરના ગર્ભગૃહમાં સૂર્યની મૂર્તિ પર આવેલા મણી ઉપર સૂર્યનું પ્રથમ કિરણ પડતા જ મંદિર ઝળહળી ઉઠે છે. ઘણાને એવો પ્રશ્ન થાય તો શું અત્યારે પણ આવી મૂર્તિ હશે? તો કે ના, અત્યારે મૂર્તિ નથી. કારણ કે બખતિયાર ખિલજી જે છે એ ખિલજીએ મંદિર ઉપર હુમલો કર્યો અને હુમલો કરતાની સાથે એ ભગવાન સૂર્યનારાયણની મૂર્તિ એ પોતાની સાથે પોતે લઈ ગયો. મંદિરની બહારના ભાગમાં એ એક કુંડ આવેલો છે, જે કુંડની હમણાં જ આપણે વિગતે નોંધ લીધી કે શું? તો કે રામકુંડ આપણે કહીએ છીએ. એ રામકુંડની ફરતી બાજુ 108 જેટલા નાના નાના મંદિરો આવેલા છે. આ મંદિરોની ખાસિયત એ છે કે સાંજના સમયે, યાની કે દીપ સંધ્યા સમયે, આ મંદિરની અંદર જ્યારે દીવાઓ પ્રગટાવવામાં આવે છે ત્યારે આ દીવાઓનો પ્રકાશ એ કુંડની અંદર ભરેલા પાણીની અંદર પડતા જ એક અદ્ભુત દ્રશ્ય ખડું થાય છે. તો દોસ્તો, અહીંયા આગળ મોઢેરાના સૂર્ય મંદિર વિશેની ચર્ચાઓ આપણે કરી. આ પ્રશ્ન પરીક્ષાની અંદર 3 માર્કમાં પૂછાય છે. કાં તો મોઢેરાનું સૂર્ય મંદિર હોય અથવા તો એના ઓપ્શનની અંદર કોણાર્કનું સૂર્ય મંદિર હોય. તો અહીંયા આગળ આ વિગતે નોંધ લીધા પછી બાકીની નોંધ આપણે આવતા લેક્ચરમાં લઈશું.